રામને કેટલી મુશ્કેલીઓમાંથી બહાર હનુમાનજી કાઢ્યા, કેટલી મુશ્કેલીઓમાંથી. પણ અહંકાર ક્યારેય ન કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, નીલકંઠ વર્ણીને ચાર ચાર દિવસ સુધી અન્ન અને જળ ન મળ્યું, પવનના જોકાથી ઠાકોરજી પડી ગયા. એક વડની નીચે આવીને બેઠા અને કાળ ભૈરવ આવ્યો ત્યારે બટુક રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ વડલાની ઉપર બેઠા, કારણ કે ભગવાનને યાદ કર્યા. અને પછી કાળ ભૈરવને પ્રસાદી આપીને એવું બધું, દાદા પ્રસાદી આપે બહુ, એને પ્રસાદી આપતા સારું આવડે. અને પછી નીલકંઠ વરણને ફળ ને ફૂલને લાવી દીધા. અને પછી વરણીએ હાથ જોડીને કીધું, તમે ન હોત તો આજે મારો કાળ આવ્યો હતો. ત્યારે વરણીને સામે હાથ જોડીને એને એમ એવું કીધું, તમે કાળ તણા મહાકાળ, એની હું શું કરું રખવાળ. તમે તો પ્રભુ કાળના મહાકાળ છો, એની રખવાળી હું શું કરું. પણ એ જગ્યાએ કોઈ પણ હોય એને એમ થાય કે ભગવાન આવા ટાણે અમે કામ ન લાગ્યું તો ક્યારે લાગ્યું. લે તું લાગ્યો, તું લાગ્યો કામ. આપણને થાય, આપણે જીવ છીએ. હનુમાનજી મહારાજે રામને એક વાત કરી, લંકામાંથી ગયા ને પછી ભગવાને કીધું કે હનુમાન તે તો બધું બહુ કર્યું, તો કે પ્રભુ મેં કઈ કર્યું જ નથી, કઈ કર્યું નથી. અહીંથી તો તમે ખાલી મને મોકલો તો સીતાજી ને શોધ લઈ આવી, હું તો ગયો ઉડી. તો કઈ રીતે છલાંગ મારી, છલાંગ મેં ક્યાં મારી. તો પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલધિ લાંઘ ગઈ અચરજ નાહી. છલાંગ તો મુદ્રિકા એ મારી, હું તો લટકી ગયો ને સામે પહોંચી ગયો. આહા, અને પછી સીતાજીને ઉપર અશોક વૃક્ષની ઉપર બેઠા હતા ને, રાવણ ખીજાઈને જ્યારે મારવા થાય છે ને, ત્યાં હનુમાનજી મહારાજને એમ થાય માતાજીને મારી નાખશે, પકડી લઉં. ત્યાં મંદોદરીએ હાથ પકડી લીધો એટલે એને એમ થયું કે આહા, કદાચ મેં રાવણનો હાથ પકડ્યો હોત તો મને અહંકાર થાત કે સીતાજીને મેં બચાવ્યા. પણ ઓહો, મને એમ થાય છે કે અહીંયા બચાવવા વાળો રામ છે ને મારવા વાળો રામ છે. મંદોદરીની અંદર રહીને પણ એને માં જાનકીના પ્રાણની રક્ષા કરી છે. અને પછી ઓલી ત્રિજટા બધાને કહે છે, સીતાજીને ઓલી રાક્ષસણી હેરાન કરે એટલે ત્રિજટા કહે છે, એટલે ભાઈ હેરાન કરો માં, આજે મને સ્વપ્ન આવ્યું હતું, એમાં મોટો વાંદરો આવ્યો હતો અને વાંદરાએ આખી લંકા હળગાવી દીધી અને રામને બધા આવ્યા અને આ બધાને લઈ જાય છે. એટલે હનુમાનજી મહારાજ વિચાર કરે કે આ તો મને ભગવાને કીધું નહોતું કે લંકા હળગાવીને આવજે, પણ આના દ્વારા સમાચાર આપે છે મોબાઈલ દ્વારા કે ભાઈ આટલું કામ એ પતાવીને આવજે તું. પછી પોતે વિચારમાં ચડી ગયા કે હવે મારે આ કરવું કેમ, મારે લંકા આવડી મોટી કેમ હળગાવવી, કેમ હળગાવવી. અને પછી તો હનુમાનજીને ઓલો મેઘનાદ આવે છે અને બ્રહ્માસ્ત્ર કરીને બાંધીને પછી લઈ જાય છે અને પછી સામે ઊભા રાખે છે અને પછી રાવણ ખીજાય છે અને સંવાદ ઘણો થાય છે. અને સંવાદ થયા પછી રાવણ ઓર્ડર કરે છે, આયનન મારી નાખો કે મૃત્યુદંડ આપો. એટલે વિભીષણ આવે, ભાઈ મૃત્યુદંડ નહીં આપતા, દૂત છે. એટલે હનુમાનજીને ખબર પડી, મારા રામ વિભીષણમાં રહીને બોલે છે મૃત્યુદંડ નહીં આપતા, એટલે મારા પ્રાણની રક્ષા પણ મારો રામ જ કરે. એટલે વિભીષણે કીધું, રાવણ કે તો પછી આને દંડ તો દેવો પડે, કે દંડ દો, અંગ ભંગ કરવાનો શાસ્ત્રોમાં નિયમ છે, નીતિમાં, કોઈ પણ અંગ ભંગ કરી નાખો. એટલે હનુમાનજીએ તરત ભગવાનને પ્રાર્થના કરી સરસ્વતીને, કઈ કૃપા કરો, હું ભાંગ છે આરો બોલી નો દેખ નાક કાપી નાખો. પછી કાલે વારે એમ થાય કે રામનો દૂધ નાક કપાવીને આવ્યો.
પણ ત્યાં સરસ્વતીએ સહાય કરી કે વાંદરાને છે ને હનુમાનજી મહારાજ છે ને ઓલું પૂછડું હતું ને એને ખબર પડી ગઈ એટલે પૂછડા નામાં હેત કરવા માંડ્યા. હોશિયાર બહુ હનુમાનજી, રાવણને આમ વિચાર કરે છે ને આને અંગ ભંગ કરવો એટલે પૂછડું લઈને આમ લગાડે ને આમ લગાડે ને. એટલે રાવણને એમ થયું કે વાંદરાઓને પૂછડું બહુ વાલું હોય, એક કામ કરો પૂછડા ઉપર કપડાં લગાડી અને હળગાવી દો. એટલે હનુમાનજી મહારાજે ઠાકોરજીનો આભાર માન્યો કે ઓલું સ્વપ્ન હવે સાચું થાય. લંકા હનુમાનજી હળગાવી જ નથી, સાંભળી લેજો, લંકા હનુમાનજી હળગાવી, કારણ કે કોઈનું હળગાવે ને એનું નામ હનુમાન નહીં. હા, લંકા હનુમાનજી હળગાવી નથી. હું તમને એનો પુરાવો આપું. ગાભા કોના હતા બોલો? લંકાના હતા ને, લંકાવાળા લગાડ્યા ને હનુમાનજી. ક્યાં લગાડ્યું? ગાભા લંકાવાળાના. તેલ અને ઘી કોનું હતું? એ લંકાવાળાનું. હનુમાનજી મહારાજને જેમ જેમ ગાભા અને તેલને લપેટતા ગયા લપેટતા ગયા, હનુમાનજી પૂછડું મોટું કર્યું. તો દિવાળી હું હનુમાનજીએ મારી હતી? એ કોની હતી? દિવાસળી કોની હતી? એટલે બોલો ને, લંકાવાળાની. તેલ એનું, ગાભા એના, દિવાળી એની. હવે કોકનું પૂછડું તમે હળગાવો તો એ કુદાકુદ ન કરે? હનુમાનજી મહારાજ કે પ્રભુ મારું કાંઈ નહોતું, મારા તો ખાલી કૂદકા હતા, ખાલી કૂદકા હતા મારા, હું લંકા હળગાવું. આજે મેં એક બહુ મસ્ત વાત વાંચી કે આ ભારતમાં બધાનો ભાવ વધ્યો, બધાનો ભાવ વધ્યો જો ને તમે, પણ બાકસનો ન વધ્યો, માસીસનો. એનો એક રૂપિયો હજી છે, સાચું સાચું એટલે, કારણ કે આપણે તો બીડી પીતા નથી એટલે ખબર ન હોય, પણ એને લખ્યું હતું કે હજી બાકસનો ભાવ નથી વધ્યો, કારણ કે એક જ રૂપિયો છે. બીજાએ પૂછ્યું કારણ, તે કે જે હળગાવાના કામ કરતા હોય ને એના ભાવ ન વધે ભાઈ.